શિવાની શિવાની થતા રો નકર શિવાની નાની થાય ને તો પછી મારું બધું કામ તારે કઈ કરવાનું જ નહીં. રામ રામ ને સીતારામ બધાને માતા જેવાનું સારું કરે ને બધાને હજાના રો રાખે શુભેચ્છા આપું છું. તો અત્યારે આપણે જો નાયથન કમ્પ્લીટ થઈ ગયા છીએ અને આજે તો મારે શિવાનીને થોડી ઘણી શરદીની અસર થઈ ગઈ એટલે આજે તો ઘણું ખરું મારે મોડું થઈ ગયું છે. નકર તો વહેલા વહેલા ઉઠી જાય પણ શિવાની આજે તો હુતી નથી કેમ કે થોડીક વાર હોવે પછી નાખોરાને એવું થોડું ઘણું બંધાઈ જાય એટલે શરદીને હવે તો આ શિયાળો આવે છે અમારી શિવાનીને પહેલો શિયાળો એટલે હવે થોડી ઘણી જેમ ઠંડી વધતી જશે એમ થોડા નાના છોકરાને તો વધારે કેવરાવે એટલે અત્યારે તો જો એને થોડી ઘણી શરદીની અસર હતી ને એટલે નીંદરમાં થોડું કેવરાવે એટલે પછી વહેલા ઉઠી ગઈ તો પછી માન માન મોડી મોડી હુતી એટલે આપણે થોડું ઘણું મોડું થઈ ગયું ને અત્યારે તો જો એ હુર આવી છે એટલે હજી તો હુતી છે પણ થોડીક વાર લાગશે ને કા પાછી ઉઠી જશે. અત્યારે જો એને મેં હુર આવી દીધી છે ટોપો બોપો પહેરાવીને હુર આવી છે પણ અત્યારે તો હજી નીંદરમાં છે અને અત્યારે તો જો હવે આઠ ઉપર થઈ ગયું છે એટલે એટલું થોડું ઘણું મોડું થઈ ગયું અને હજી તો શિવાનીને જો બધી બાજુ કોતાડ્યું કોઈ બાળો ત્યાં બધું એમનામ જ છે હજી બધું એમનામ જ રહેશે કેમ કે હજી થોડું ઘણું મારે શિરાવવાનું બાકી છે તો શિરાવું અને હવે બહાર કેવી ઠંડી છે આપણે જોવી. જોકે સ્વેટર પહેરીને જ બહાર જવું છે કેમ કે ઠંડી તો હશે જ તે રૂમમાં તો પેક હોય એટલે ઓછે લાગે અને દી તો ઘણો ખરો જો અત્યારે સડી ગયો છે એટલે ઘણું ખરું આપણે આમ તો મોડું થઈ ગયું છે અને આજે તો અમારે આ મોટી ભેંસની થોડીક રાઈડ આવી છે કેમ કે મોટી ભેંસ જો આપણે તમને બધાને ખબર જ હશે કે આપણે આંબલીએ બાંધવી છે એટલે અત્યારે તો જો આખીલે બાંધી દીધી છે અને આંબલીએ જે મૂળિયું હતું એ મૂળિયું ખેડીને સાંજે તો ભાગી ગઈ હતી એટલે છૂટી ગઈ હતી અને જો મૂળિયું હોત અને ભાંગી નાખ્યું છે અને વાડીમાં તો કોઈને ખાધું નહીં જો આ મૂળિયું આપણે બાંધેલી હતી મૂળિયું હોત અને ભાંગેલું છે અને બસ આટલામાં જ એને થોડું ઘણું અમારે હરખો ને એવું બધું હતું એ હરખો ને એવું ભાંગી તોડી નાખ્યું છે આ જો હરખો દેખાય આ હરખો અને ભાંગી નાખ્યો છે એટલે આમાં બધે એને માથાને એવું માર્યું છે આ બધું પાળે એટલે બહુ બીજે કદાચ ખડબડ ખાવા તો નથી ગયેલી લાગતી આટલામાં જ હશે કાં તો પછી ખબર પડે કેમ કે બીજા ઢોર હોય ને એ બધા રણકવાનું ચાલુ કરી દે એટલે ખબર પડી જાય એકાદું ઢોર છૂટે એ કરે એવું કરે ને તો બીજા જે ઢોર હોય ને એ બધા રણકવાનું ચાલુ કરી દે એટલે ખબર પડી જાય કાં જોવે કાં તો ભેંસ બે છૂટી ગઈ હોય એટલે પછી તો આખીલે બાંધી એટલે આ જો ઢોરની કાંક આવી કાંક રંજાડે હતી તો બાને ચીરા મણાલે છે સા પાણી બધું થઈ ગયું કમ્પ્લીટ સા બનાવી નાખો છે એમને ગરમા ગરમ સા બીજી વાર બનાવ્યો હોય એવું લાગે છે ફરી જો એટલે પાછો બનાવ્યો આજ ભેંસી કેમ દવા દીધું તું આજે પરાણે દવા દીધું આજ મોટી ભેંસ ની થોડીક રાડી હતી કેતો એવું છે ને બા નહીં છૂટી ગઈ હતી અને જો બા શિરામણ ચાલુ કરી દીધું છે અને આપણે ત્યાં ગરમા ગરમ જો બાજે ફરી વાર સા બનાવ્યો છે તો હવે ફરી વાર ઠરવા નથી દેવો પણ આપણે પણ શિરાવી લેવી અને અંકિતાબેન તમારે ગરમા ગરમ સા છે ને આપડે ચીરાવી લેવી. રામ રામ ને સીતારામ ડાયરાને તો અત્યારે મસ્ત જાગી ચા પાણી પીને મસ્ત ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ ગયા છે અને આજે આપણે જવાનું છે ડુંગરમાં કેમ કે આપણે કાલે જીરાનું ને એવું બધું વાવેતર કરી નાખ્યું છે ખાલી આમ કેવા કે જે ધોરીએ ને એવું બધું કરવાનું હોય અને ખડ ન ઉગે એના માટે બાસાલી દવાને એવું બધું છાંટવાનું હોય અને બસ બાકી તો એમાં પાણી આવેલું જાય મોર મોર અને આગળ આગળ ખપાડીથી આમ થોડું ઘણું આમ કેમ કે આમ એક બાજુ હાલતું હોય તો હરખું કરવાનું થાય એવું બધું કામ કરશે. મોટા ભાઈને વંશ ને ભાભી નીત બધા વાળી વી ગયા છે અને હવે આપણે જવાનું છે અને જો અત્યારે મારી દીકરી બે થાવ તડકે જઈ ગયા છે મોઢા ઉપર સાયું આવે હવાર માં તો તડકે લાયા હતા ને બીજી વાર તડકો થાય એટલે મેં કીધું અત્યારમાં હું કુડી તડકી હોય અને સાંજે રેવી તો એમ થાય કે અત્યારે શિયાળો છે એટલે થોડી ઘણી આમ ઠંડી જેવું વાતાવરણ રહે એટલે કીધું ઘડીક આમ એકાદ બારો આટો મરાય ને તો મજા આવે ઈ ફ્રેશ ફ્રેશ થઈ જાય આ સીવાની કેટલી મોજ માં આવી ગઈ જો તો તડકો ન લાગે કેવી રમવા મળી તો નાના છોકરા પણ આખું ખુલવામાં કેવરાવે આખું ખુલવામાં કેવરાવે ને એટલે હાલો તો અત્યારે જો આપણે વાડીએ પૂગી ગયા છીએ અને ખાંભે લઈ લીધો છે પોપ અને આપણે દવા છાંટવાનું જો આવું કામકાજ હોય આપણે પાછું પાછું હાલવાનું કેમ કે આપણને દવા છાંટતા આવડે એટલે આપણે ઊંધા હાલવી છીએ દવા છાંટતા આવડતી હોય થમા ન હાલવી
અને આવીને સીધો મોટા ભાઈ તો ખંભે પોપ છોટાડી દીધો એટલે આપણે કઈ ના ન પાડી એકવી અને કીધું હાલો જેવી આવડે એવી સાટવી બીજું તો હું આવી જો આપણે પાછા પાછા દવા સાટવી ભલે પાસ તમે કોમેન્ટ કરજો કે પાછા પાછા કેમ અમિતભાઈ દવા સાટો છો પણ એવું છે કે પવન બધો છે એટલે આપણે પાછા પાછા હાલવી અને આમે તે જો બાથાલી જે રહી એ સટાઈ ગયેલી હોય એમાં પગ દેવાય તો એમાં જે દવા વગરની થોડું ઉપર આવે તો એમાં ખડ ઉગે એટલે આપણે પાછા પાછા હાલ્યા જઈએ અને હવે આ વાળા મણમાં આપણે એક જ કેરો છે સાટવાનો અને મોટા ભાઈ બે પોપ તો પહેલાં સાટી દીધા હતા પછી આપણે સારા પોપ જેવા સાટ્યા પણ હવે આ કેરો આપણે ઉપલા છેડા પુગાડવી એટલે આપણે બાસાલી સાટવાનું કામ કરશે જાય કમ્પ્લીટ અને આ બધું તો જીરામાં પાણી ને એવું બધું પણ મૂકી દીધું છે અને મોટા ભાઈ વારસ કેરા શું કરશો હા હે કેમ પાણી વાળવાનું આજો હે કા નતું વાળવું પાણી હે આના ઝોપડીયા ઝોપડીયા રહ્યો હાલો હવે બપોરે સડી ગયો છે અને હવે જવું છે આપણે ઘરે કેમ કે આપણું ભાત ને એવું બધું ઘરે હોય અને ઉપલા આડિયામાં પાણી પીવે છે અને લાઈટ એ લગભગ 12:30 કે બસ લગભગ 1:30 કે બસ એની આસપાસ લાઈટ રહેશે ને પછી વહી જાય હવે તો આપણે ઘરે પૂકી ગયા છીએ અને હવે બપોરનું ટાણું થઈ ગયું છે એટલે હવે ખાવાનું છે અને વાયા શું કરે છે હાલો ખાવા પીવા આપો ઓહો તારે તો બધું તૈયાર છે અમને શિવાની નાની થાય પછી મારું બધું કામ તારે કઈ કરવાનું નહીં ટાણું થાય તો બધા રોટલા અને સાલિયા ને બધા એમાં પીરસી દે ખાનું ટાણું થાય તો દૂધ ને એવું બધું પીરસી દે અત્યારે એક કામ કરશો વાટ રાખવાની શિવાની આવી ગયા તમારે વાટ જ નહીં રાખવાની કાંઈ કરીને આપશે એમ કા અંકિતા તાર ભાભી કાંઈ કામ કરી દે હું હાવ ખોટું બોલતો અંકિતા કરી દેસ કાંઈ કામ અત્યારે જો શિવાની ના પપ્પા શિવાની ને હિસ્સાવે છે અને મારે જ આવું છે ફરજે અને અમારે અંકિતા બેન ને તો હવે વેકેશન ખુલવામાં થોડા ઘણા દિવસો હોય એવું લાગે છે કેમ કે લેસન મળ્યા કરવા તે ને અંકિતા બેન હવે કેમ લેસન નું બહુ જ ઉતાવળ હશે ને 29 તારીખ ને 29 તારીખ તો હોય ગઈ ને હા 20 થઈ ગઈ એટલે હવે થોડાક દિવસે એટલે લેસન ફટાફટ કરવાનું હશે ને એટલે જો બધું લેસન નું ખોલીને બેસી ગયા છે અને ફટાફટ હવે લેસન કરી વાળે ને અંકિતા બેન શિવાની રોવે એટલે તો લેસન મૂકીને આવે હો થોડા થોડા બીજું કામ તો વાંધો નહીં બીજું કામ તો ન કરે પણ શિવાની નો અવાજ સંભળાય એટલે લેસન ગમે એવું હોય મૂકીને થોડા થોડ ઘરમાં જાય અને બાય આમ જો બધા હશે ને ધોઈ નહીં ખાશે બધા મેલા થયા હોય ને બાય આજ તો બધા હશે ને જો ધોઈને મસ્ત હુકવી દીધા છે અને બસ હવે બાય તો જો બીજું કામ આડાહળું કરતા હોય એવું લાગે છે અને હાવણિયું જો અમારે હાવણિયું બાય બાંધીને રાખી છે બા શેની હાવણી કહેવાય બા તો હાંડો ફેરીને હાલ આવે છે બા શેની હાવણી કહેવાય હરાવ ખડની શેઠાના હરાવ ખડની આપણે હાવણિયું બનાવી છે એટલે બાય જો બધી બાંધીને તૈયાર રાખી છે ડબલ ડબલ બાંધી વાળી છે પણ હજી આનાથી તો વળાય તો નહીં પણ હુકાઈ જાય પછી વળાય ને નહીં બા ઠેક લીલી હોય એટલે હરખી બંધ થઈ જાય એમ ને પછી એનથી વળાય હુકાઈ જાય પછી એકદમ એટલે આપણે જો હાવણિયું હોય આપણે વેસાતી એમ ન લાવવાની હોય ઘરની જ હાવણી હોય શેઠા પાડે ને એમ ખડ ને એવા થતા હોય એવા ખડ ની છાવણી બનાવવાની હોય આપડે ઘરે ગોતી પણ આમ તો પડામ વીયે તો હું પડામ વીયે છો લે ઓહો ઘડીક વાર માં ગમતું હોય ત્યાં બંધ થઈ જાય હું ના ઘરે તો મેં કે શિવાની પાસે જો તો ના શિવાની પાસે ના કોઈ નતો અહીં કેતા નથી ભાઈ નતા મેં કે તોય નહીં મેં કીધા કઈ બધું એ ગયા છે શિવાની પણ હોતી હતી એટલે મેં કીધું હું આટો મારો આવતી રહી આમાં કેવા મરસા ને બધું ઉતારવા મળ્યું આ બાજુ તો કે દિવસ ની નથી આવી ઓહો સારું કર્યું તો કે દિવસ ની આવી નથી તો હવે આવીશું ને તો હવે જો આપડે કપા ની તડ હોતી ને બોલી ગયો છે તો એકાદ ઠેલી કપા ની આપડે લઈ આવી
અને પછી વીણવાન કરી દે સાલુ તે હું કપા વીણા ને થયો કાલ હું આટો મારવા જઈ લે ઓહો આટો મારવા માં નો હોય વાડી માં કેવો તડ થઈ ગયો સમજો છે ને તડ તો જો છે બહુ જ તે તમાર વાટે છે વીણવાન ચાલુ કરી દો કેવા પૂંબા થઈ ગયા મન નથી થઈ જતો વીણવાનું મન ન થાય ઓહો મનાવું ના આવડે મનાવું નો આવડે હવે આપણે જો વાડી માં આટો મારીને આવતા રહીએ છીએ અને હવે આપણે જવું છે ઘરે અને હવે તો જો સંધ્યા નું ટાણું થઈ ગયું એટલે દી તો આઠમી જોશે તારા દીએ દેખાતો નથી અને જો ઝાકળ આવવા મળ્યો હોય એવું થોડું ઘણું આમ દુખર દુખર જેવું દેખાવા મળ્યું છે એટલે હવે સાંજ પડવા આવી ગયા હવે પક્ષી હોય બધા જો ઘરે જતા હોય હો ને માળે અને મારી સિવાયની પણ હવે ઉઠવાનો ટાઈમ થઈ ગયો છે તો હું પણ હવે જાઉં ઘરે અને બસ આજનો દિવસ કાકા મારે આવો રહ્યો તો આ સાથે જ હવે આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરશું તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી પાછા મળશું આપણે નવા વ્લોગમાં તો બાય બાય લે ભેંસ તો કેમ કરે છે હવે મને જાણે કેમ ઓળખતી બંધ થઈ ગયું એમ આટલી શેઠી આલુ છું તો મને હાલવા નથી દેતી